નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીની. જય શ્રી કૃષ્ણ સીતારામ્ય, હર હર મહાદેવ. તો જોઈ શકો છો દર્શક મિત્રો, મરચી પણ મસ્ત ફર્સ્ટ ક્લાસ રીતે થઈ ગઈ છે અને હવે આપણે મરચા ઉતારવાની જગ્યા અહીંયા આપણે કરી રહ્યા છીએ. તો આપણે જે મગ ને સોળી ને એવું હતું, હવે અત્યારે આપણે ઉતારવાનું ચાલુ છે. ઉપાડવાનું, ઉતારવાનું નહીં, પણ આ બાજુ બી હતી મગની આયર એ આપણે ઉપાડીને ઘરે રહી લીધી છે ને ત્યાર પછી હવે આ ચોળી બાકી રહી છે. જો કે ક્યાંક એક શીંગુ લીલી છે, પરંતુ આપણે અહીંયા મરચાં સુકવવાનું એટલી જગ્યા આપણે રાખેલી હતી. અને આપણે જે ચોમાસા દરમિયાન આપણે કઠોળ હાવ વરસાદનું પલળી ગયું હતું, એના કારણે આપણે બીજી વખત આમાં વાવ્યું હતું, પરંતુ સોળીમાં તો કાંઈ પાસત્રીમાં કાંઈ જમાવટ બહુ નથી. મગ વળી ઠીક ઠીક આપણે થઈ ગયા છીએ. તો આ જે બે આયર તમે જોઈ રહ્યા છો એ હતી આપણે મગની આયરું અને આ છે આપણે કંઈક બે આયરું છે સોળીની આયરું છે. તો એને અત્યારે હાલ ઉપાડી અને આપણે ઓલી પાછળ જયદીપ ગાડામાં નાખી રહ્યો છે. તો ઉપાડીને આપણે ઘરે લઈ જઈશું. આપણું ઘર ઓલી બાજુ છે, એ સામું દેખાય આપણું ઘર છે. અને આ ઉપાડીને આપણે ગાડું ભરીને લઈ જઈશું જ્યાં, એટલે આપણા જે આની શીંગો છે આપણે એમાં બીટી લઈશું. જો કે આમાં જીવાતનું પ્રમાણ થોડુંક ચોળીમાં વધારે રહ્યું હતું, એટલે આ વર્ષે કાંઈ જે કઠોળ છે બધું સંપૂર્ણ રીતે બગડી ગયું હતું. આપણું ચોળી ને મગ ને જે સાતમ આઠમનો વરસાદ છો એમાં બરાબર પાકમાં થયું ને બગડી ગયું હતું. તો આ રીતનું અત્યારે કંઈક પાસતરું આવ્યું હતું, એ પણ ચોળીમાં તો જમાવટ નહીં થઈ, પરંતુ મગમાં થઈ ગયું. આ છે અમારે જયદીપ. હવે કેટલા દિન વેકેશન બાકી રહ્યું? પાંચ દિવસ છ દિવસ અહીંયા. પાંચ છ દિવસ છે, તો પાંચ છ દિવસ જયદીપ કામ કરાવે છે. આ કંઈક સોળી ને એવું અત્યારે ઓલો મિલન ભરી ભરીને ભારીઓ ભરી ભરીને સળાવતો જાય છે અને જયદીપભાઈ હારતા જાય છે. ને આ રીતનું હું પણ હારી એક ઉપાડું છું, થોડોક વિડીયો ઉતારવામાં રહી ગયો, હું પાછળ રહી ગયો છું. ને પેલી બાજુ જયપાલ છે અને એની મમ્મી છે. આ બાજુ છે અમારે કાળિયાભાઈ. કાળિયાભાઈ તો અમારે જ્યાં જોઈને હારો હારે જ હોય છે. તો આ રીતનું કંઈક આપણું આજનું કામકાજ ચાલુ છે. આ જયદીપ અમારે જાય છે ભારી લઈને. ને ઓલી બાજુ આપણું ગાડું રાખેલું છે. આ બાજુથી ક્યાંય હવે મરચીને બધું આડું છે એટલે આવે એવું નથી. એટલે આપણે જે એટલું પડું જ્યાં જીરું વાવવાનું છે એ ખાલી છે. તો એ એટલા પડામાંથી અત્યારે આપણે ગાડું ટ્રેક્ટર જોડીને લઈ આવ્યા છીએ અને એમાંથી અત્યારે ચોળી ઉપાડીને એમાં નાખીને બે ઘરે લઈ જઈએ છીએ. અને સમય પણ થઈ ગયો છે, અત્યારે સાંજનો પાંચ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. ને અત્યારે તમે જે હાલ વિડીયો જોઈ રહ્યા છો એ આવતીકાલનો છે, એટલે આપણે જે વિડીયો રોજ આવે છે એ એક દિવસ અગાઉને આવે છે. જે આપણે તમે આજ જે વિડીયો જોઈ રહ્યા છો એ આવતીકાલે ઉતારેલો છે ને બીજા દિવસે એને અપલોડ કરેલો હોય છે. એટલે એનું એડિટિંગ કરવું ને એવું બધું સાંજના સમયે કરતા હોય છે. આખા દિન આપણે વિડીયો ઉતારતા હોય છે અને બીજા દિવસે એને અપલોડ કરતા હોઈએ છીએ. તો આ રીતનું કંઈક અમારું ચોળી ઉપાડવાનું કામ હાલ કામકાજ ચાલુ છે. ને આ રીતનું કંઈક ફાલ ફૂલ છે એમાં તમે જોઈ શકો છો. શીંગો આપણે આ સલટીભાઈ બી વાવેલું હતું, શીંગો થોડીક ટૂંકી થઈ છે, પરંતુ આમાં જીવાતુજનું એવું એ જોરદાર એટેક હતું કોણ આ વર્ષે, કે એમાં ચોળીમાં તો ફૂલ જો આ વર્ષે આપણે કદાચ એવું વાવેતર કદાચ કર્યું હોત, આપણે જે મગફળી કાઢીને આગતરી ચોળી કરી નાખી હોત તો એમાં કાંઈ જામત નહીં. એટલે ઘણા ખેડૂત મિત્રોએ કરેલું પણ છે, કારણ કે જે ઘણા ખેડૂત મિત્રોને સાતમ આઠમમાં વરસાદ થયો એમાં ઊભી મરચી સુકાઈ ગઈ છે અને એમાં ચોળીનું વાવેતર કરેલું છે. પણ હાલ એમાં ચોળીના વાવેતરમાં પણ કંઈ બહુ જરા લીધા રાખવું નથી. તો આ વર્ષે કઠોળના પણ ભાવ રહે એવી શક્યતા છે. જો કે હજી તો કઠોળના ભાવ કાંઈ બજારમાં જાય પછી ખબર પડે. આ છે અમારે મિલન, એ આગળ આગળ પાથરા ભરતો જાય છે. અને ત્યાર પછી જે જયદીપ છે અમે પાછળ ગાડામાં ઠલવતો જાય છે. સૂર્ય આમાં પડે છે એટલે થોડુંક ઝાંખું દેખાય છે, જોઈ શકો છો તમે ઝૂમ કરીને. થોડુંક સૂર્ય આમાં પડે એટલે થોડુંક ઝાંખું દેખાય છે. ને આ રીતનું કંઈક છે આપણું ચોળીનું વાવેતર કરેલું. તો આ રીતની કંઈક ચોળી છે અને આ રીતનું કંઈક અમારું આજનું કામકાજ છે. ત્રણ આયરું ખાવા પૂરતી આપણે કઠોળ કરી નાખ્યું હતું. આ બાજુ હતી આપણે આ બાજુ તલી હતી, આ બાજુ તલી તો આપણે થોડીક રહી ગઈ હતી એટલે તલી તો કાંઈ
એમાં આપણે નહોતી વાવી, પરંતુ જે ચોળી અને મગ બે વસ્તુ આપણે આ બાજુ વાવ્યું હતું. આ બે જે ડ્રીપની તમે જોઈ રહ્યા છો એમાં આપણે બે મગની આવ્યું હોય, તે મગ તો થોડા ખાધા પૂરતી થઈ જાય, પરંતુ આ ચોળી આ વર્ષે નહીં ખાધા જે પૂરતી થાય, કારણ કે એ આ પાસત્રી વાવી એમાં પણ કાંઈ બહુ જામી એવું નથી, અને આગતરી હતી એમાં પણ કાંઈ બહુ જામી એવું છે નહીં. તો આ રીતનું કંઈક અમારે કામકાજ ચાલુ છે. જયપાલ અત્યારે એની હારે આગળ પોગાડીને બેસી ગયો છે ગાડા પાસે, જોઈ શકો છો તમે મસ્ત રીતે કેવો મસ્ત બેઠો છે. એના જયદીપને મિલન એને હારવાનું અત્યારે કામ ચાલુ છે. આ છે અમારો આ કંઈક કાળિયો કૂતરો જે હારે હારે રહે છે, ને મિલન પાછળ પાછળ બાંધતો જાય છે. ને જયદીપ અમારે હવે થોડાક દિવસમાં પાછો એનું જે ડિપ્લોમાનું કોર્સ કરવા જતો રહેવાનું છે. હવે 15 તારીખે એનું વેકેશન ખુલે છે, ને મિલનનું પણ 12મું ધોરણ ભણે છે, એનું પણ 18 તારીખે વેકેશન ખુલે છે. તો એ ચાલગન છોકરા છે, ચાલગન થોડો ટેકો કરાવે છે. પછી જો કે આમ તો શનિ રવિ તો ટેકો કરાવે છે આપણને, મિલન ને જયપાલ તો અહીંયા જ હોય છે એટલે એ થોડો જજો તો ટેકો આપણે કરાવે જ છે. આ જયદીપભાઈ તો રાજકોટ ડિપ્લોમા કરે છે, મિકેનિકલ એન્જિનિયરનો કોર્સ કરે છે, ને આ રીતનું કંઈક અમારા સોળીના પાથરા. આમ જોવા જઈએ તો આ મગફળી મોસમ પછી આ ત્રીજી ચોથી મોસમ આમ કરી એવું ગણાય, એક મગફળી મોસમ, મગફળીની મોસમ, ત્યાર પછી મગની મોસમ, ત્યાર પછી હવે ચોળીની મોસમ. જો કે હજી આપણે કાંઈ 1 રૂપિયાની પણ આવક તો થઈ નથી, અને આ રીતનું કંઈક અત્યારે કામકાજ ચાલુ છે. હવે મિલન પણ થોડોક હારે ઉપાડવા માંડ્યો છે. જયદીપ સામે આ મારી મારી પાછળ રહી ગઈ એટલે મિલન પણ હવે ઉપાડવા માંડ્યો છે સરસ રીતે. એ 12મું ધોરણ ભણે છે અત્યારે, હાલ ચોળી ઉપાડે છે. કેવો ફાસ્ટ ફાસ્ટ ઉપાડે, ઘા ઘા હમણાં આગળ થઈ જાય. આ ઉપાડીને આપણે ઘરે નાખી દઉં, પછી સાંઈ આપણે પીપરના સાંઈ બેઠા બેઠા ને બીટવાની છે. જો કે આપણે અડત પણ સાંઈ બેઠા બેઠા બીટા હા, અહીંયા રાખીએ તો થોડોક તડકાનું એવું આવવું પડે, આપણે ઘરે લઈ જઈએ તો પછી ઉપાડીને અહીંયા બેઠા બેઠા બીટે રાખ્યો કેમ મિલન, ભાઈ ઘરે બીટવાની છે ને. હા મિલન તો હમણાં કેટલી વેકેશન ખુલે છે, 18 તારીખે વેકેશન ખુલી જાય છે. તો મિલનનું અને બધાને હવે 4-5 દિવસના કામ કરવા લાગશે, પછી તો બધા હવે એનું પોતપોતાનું ભણતર ચાલુ કરી દેશે. તો આ રીતનું કંઈક અમારે કામ ચાલુ છે. તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું, ફરીથી મળશું કાલના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, અને આવજો. અને આમ જોવા જાય તો આ ખાસ આમ તો બાળકો માટે આમ એક જો આ બાળકોને વિડીયો બતાવવા હોય તો એને ખ્યાલ આવે કે ભણવું સારું કે કામ કરવું સારું સારું. ક્યારેક ક્યારેક જો બાળકોને આમ ખેતીમાં બહુ નહીં, પરંતુ ક્યારેક ક્યારેક જો આ ખેતી કામ કરીએ તો એને થોડોક અંદાજ આવે, ખેતી કામનો અભ્યાસ થોડોક થઈ જાય. તો આ વિડીયોમાં એટલું, ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.